રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ચટપટી મકાઈની ભેળ બનાવવા માટે મેં અહીંયા એક કપ બાફેલી મકાઈ લીધી છે મકાઈને બાફી એના દાણાને મેં અલગ કરી લીધા છે તો હવે આ મકાઈના દાણાને આપણે એક મોટા બોલમાં લઈ લેશું હવે આમાં આપણે એક મીડિયમ સાઇઝની એકદમ સરસ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું ત્યારબાદ એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટામેટું ઉમેરીએ તમારે અહીંયા કેપ્સિકમ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય સાથે આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને આમાં આપણે વધારે આ મકાઈની ભેળને ટેસ્ટી બનાવવા માટે થોડા દાડમના દાણા ઉમેરીશું જો તમારી પાસે દાડમના દાણા ના હોય તો એને બિલકુલ સ્કીપ કરી શકાય હવે આમાં એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું અને મસાલામાં આપણે અહીંયા અડધી ટી સ્પૂન કરતાં પણ ઓછો આમચૂર પાવડર અને એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું તો જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો અડધા લીંબુનો રસ પણ લઈ શકાય હવે આમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા વેજીટેબલ્સ અને મસાલા તમારી પસંદ પ્રમાણે તમે વધારે કે ઓછા કરી શકો છો તમે અહીંયા જોઈ શકો છો મેં બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આમાં આપણે ઉમેરીશું થોડી ચણાના લોટની ઝીણી સેવ આ ઝીણી સેવની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને સાથે આ ભેળને હજી વધારે ટેસ્ટી બનાવવા માટે આમાં આપણે થોડું ચીઝ ગ્રેટ કરીશું તો જો તમારી પાસે ચીઝ ના હોય તો ચીઝને બિલકુલ સ્કીપ કરી શકાય અને હોય તો આ રીતે થોડું ગ્રેટ કરીને ઉમેરશો તો ભેળનો સ્વાદ વધી જશે હવે આપણે આ ભેળને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે જે સેવ અને ચીઝ ઉમેર્યું છે એને તમારે સર્વ કરવા ટાઈમે ઉમેરવાનું તો આ રીતે આપણે સેવ અને ચીજને ભેળ સાથે બિલકુલ હળવા હાથે મિક્સ કરી લેશું અને અહીંયા આપણી આ ફટાફટ બની જતી મકાઈની ભેળ બિલકુલ તૈયાર છે હવે આપણે આ ભેળને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ જોઈને જ ખાવાનું મન થાય એવી આપણી મકાઈની ભેળ બિલકુલ તૈયાર છે તો આ વરસાદની સિઝનમાં જ્યારે કંઈ ચટપટ્ટું ખાવાનું મન થાય ત્યારે તમે આ મકાઈની ભેળને જરૂર ટ્રાય કરજો સાંજની હલકી ફુલકી ભૂખમાં બાળકોને બનાવીને આપશો તો એમને પણ ખૂબ જ ભાવશે તો તમે આ રીતથી આ ભેળને બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમે મકાઈની ભેળ બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી ભેળ બનાવવાની રીત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ